आम तो चांदने लोको चंदा मामा कहता हुए छे, परंतु सूरतना एक मामाए पोतानी बे जुड़वा भाणियों माटे चंद्रा उपर एक एकर जमीन लीधी छे। जो के आज दिन सुधी चांद उपर आटली नानी वयमां कोई जोड़िया बाळकोनी जमीन नथी। सूरत शहेरना सरथाणा विस्तार खाते रहता બ્રિજેશભાઈ વિકરિયાએ પોતાની બે જોડિયા ભાણીઓ માટે એક એકર જમીન ચંદ્ર પર લીધી છે। તેઓ માટે આ ક્ષણ હંમેશા યાદગાર બની રહેશે। મામાને હંમેશા જ પોતાની ભાણીઓ વાલી હોય છે, કારણ કે મામા શબ્દમાં એક જ નહીં બે માં આવે છે। સુરત શહેરના સરતાણા વિસ્તાર ખાતે રહેતા બ્રિજેશભાઈ વિકરિયા આમ તો ડિજિટલ માર્કેટિંગ સાથે સંકળાયેલા છે અને તેઓ સંવેદના ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છે। બ્રિજેશભાઈની બહેન દયાના ઘરે એક નહીં પરંતુ બે લક્ષ્મીઓ અવતારિત થઈ હતી, જેથી પરિવારમાં ખુશરી બમણી થઈ ગઈ હતી। આ ખુશીને વધારવા માટે મામા બ્રિજેશભાઈએ બહેન અને પોતાની બે ભાઈઓ મામાને હંમેશા જ પોતાની ભાણીઓ એક નહીં બે માં આવે છે। સુરત શહેરના સરથાણા વિસ્તાર ખાતે રહેતા બ્રિજેશભાઈ વેકરિયા આમ તો ડિજિટલ માર્કેટિંગ સાથે સંકળાયેલા છે અને તેઓ સંવેદના ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છે। બ્રિજેશભાઈની બહેન દયાને ઘરે એક નહીં પરંતુ બે લક્ષ્મીઓ અવતારિત થઈ હતી, જેથી પરિવારમાં ખુશી બમણી થઈ ગઈ હતી। આ ખુશીને વધારવા માટે મામા બ્રિજેશભાઈએ બહેન અને પોતાની બે ભાણકીઓને સરપ્રાઇઝ આપવાનું નક્કી કર્યું હતું। બેન પાસેની બંને દીકરીઓના ડોક્યુમેન્ટ લઈ તેઓની અમેરિકાની લુના લેન્ડ્સ નામની કંપનીમાં ચંદ્ર પર જમીન ખરીદવા માટે એપ્લિકેશન કરી હતી, જે માન્ય થતાં આજે તેમની બંને ભાણીઓ નીતિ અને નિયતિ સૌથી નાની ઉંમરમાં જોડીઓ બહેનો ચંદ્રની જમીન ઉપર માલિક બની છે। અનેક એવી વેબસાઇટ છે જે ચંદ્ર ઉપર જમીન લેવાનો દાવો કરતી હોય છે, પરંતુ ખરેખર ચંદ્રની માલિકી માટે જમીનની કોની પાસે લઈ શકાય એ ખૂબ જ મહત્વનું હોય છે। બ્રિજેશે આ માટે ખાસ રિસર્ચ કર્યું હતું અને તેણે જાણવા મળ્યું હતું કે અમેરિકાની એક લુના લેન્ડ્સ કંપનીના માધ્યમથી ચંદ્ર ઉપર જમીન ખરીદી શકાય છે। તેને આ માટે 3 મહિના સુધી મેઇલ પર વાતચીત કરી હતી અને ખાતરી મેળવી હતી કે બ્રિજેશે જે જમીન ખરીદી છે તે લુનાર સોસાયટીના વિસ્તારની જમીન ગણાય છે। આમ તો ભારત દેશે આઉટર સ્પેસ ટ્રીટી નામની એક આંતરરાષ્ટ્રીય સમજૂતી પર હસ્તાક્ષર પણ કર્યા છે। જુદીના આધારે કોઈ પણ વ્યક્તિ અંતરિક્ષમાં પોતાનો દાવો કરી શકે છે કે સૌથી વધુ દેશોના આ સમજૂતી પર હસ્તાક્ષર છે। જો કે આઉટડોર સ્પેસનો ઉપયોગ ગમે તે રીતે દેશ પોતાના વૈજ્ઞાનિક વિકાસ માટે કરતા હોય છે। મારું નામ ગેડિયા દયા જિગ્નેશભાઈ છે અને અત્યારે હું અહીંયા મારા પપ્પાને ત્યાં છું। મારે બે ટ્વિન્સ ગર્લ આવેલી છે અને હમણાં જસ્ટ થોડા ટાઈમ પહેલા જ એના મામાએ એના માટે ચંદ્ર પર જમીન લીધી છે। એ બહુ મોટી ખુશીની વાત છે, કેમ કે એક તો ઓલરેડી રક્ષાબંધન બી આવે છે, એ મારા માટે બી મોટી ગિફ્ટ છે અને મારી બે ગર્લ માટે બી મોટી બહુ વાત છે। અને અત્યારે હમણાં જસ્ટ ચંદ્રયાન 3 અહીંથી લોન્ચ કરેલું છે, હવે એ પહોંચે એ પહેલા એના મામુએ ત્યાં તો જમીન બી લઈ લીધેલી છે, એટલે એ હવે જોઈએ તો એક બહુ મોટી ખુશીની વાત છે। મારું નામ બ્રિજેશ વેકરિયા છે અને હું સુરતનો રહેવાસી છું। ચંદ્ર એટલે ચંદ્ર મામા તરીકે કહેવાય, તો મને મારા ઘરે સિસ્ટરને ત્યાં બે ટ્વિન્સનો જન્મ થયો ભાણીનો, તો એની ખુશી થતા મેં ચંદ્ર ઉપર તેમના માટે એક એકર જમીન લીધી છે। જરૂર જમીન એટલે લીધી છે કે આગળ દાદા જયારે મોટી થાય ભાણીબેન, તો ત્યારે તે કહે કે મારા મામાએ મારી માટે કઈ નવું યુનિક કર્યું હતું જે કે જો કર્યું નથી, તો એટલા માટે જમીન ચાંદ પર લીધી હતી। શું પ્રક્રિયા શું હોય છે? એની પ્રક્રિયામાં એવું હતું કે લુના રજિસ્ટ્રી સોસાયટી, લુના ઇન્ટરનેશનલ સોસાયટી છે કે જેમને જેમના થ્રુ આપણે જમીન બાય કરી શકીએ, તો તેમના માટે પૂરી પ્રોસીજર 1 મહિનાની પ્રોસીજર હતી, જેમાં મેં તેમના લોકોને મેઇલ કરીને ડોક્યુમેન્ટને તેવું સેન્ડ કરીને બધી વાતચીત થઈ હતી। તેના પછી મેં ચંદ્ર પણ મૂન ઓફ હેપીનેસ કરીને જગ્યા છે ત્યાં એક એકર જમીન બાય કરી હતી।